નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશું ગલકાનું શાક. એની માટે મેં લીધા છે 3 કપથી 4 કપ જેટલા ગલકા, જે ધોઈને સમારી લીધા છે. અને ગલકા દરેક વખતે ચાખીને, દરેક ગલકું ચાખીને સમારવાનું, ઘણી વખત કડવા પણ હોય. એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારી લીધી છે. 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ, 1/2 ચમચી જીરું, 1/2 ચમચી લાલ મરચું, અને લાલ મરચું મેં તીખું અને કાશ્મીરી બંને લીધું છે. 1/2 ચમચી હળદર, 1 ચમચી મીઠું, 1/2 ચમચી ધાણા જીરું, 1 મોટી ચમચી એટલે કે ટેબલ સ્પૂન લસણ અને આદુની પેસ્ટ લીધી છે, અને 1/2 ચમચીથી ઓછી ખાંડ લીધી છે. તો ચાલો શરૂ કરીશું. આપણે એક વાસણ લઈ લઈશું, ગેસ ચાલુ કરીશું. હવે આપણે તેમાં તેલ ઉમેરીશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં જીરું ઉમેરીશું. જીરું આવી રીતે તતરી જાય એટલે આપણે તેમાં ડુંગળી ઉમેરી દઈશું. ડુંગળીને બરાબર સાતળી દઈશું. આપણે ડુંગળી આવી રીતે સતરી જાય આછા ગુલાબી રંગની, પછી આપણે તેને આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું. તાપ આપણે મીડિયમ રાખીએ છીએ. હવે તેમાં હળદર ઉમેરીશું. અને હવે આપણે ગલકા ઉમેરી દઈશું. ગલકા પોતે પાણી છોડે છે એટલે એને પાણી રેડવાની જરૂર નથી. મીઠું ઉમેરી દઈશું અને ફરીથી એક વખત હલાવી લઈશું. હવે આપણે એને ધીમા તાપે ઢાંકી અને ચડવા દઈશું. વચ્ચે એક વખત આપણે એને આવી રીતે ખોલી અને હલાવી લઈશું બરાબર. ગલકા એની જાતે આવી રીતે પાણી રિલીઝ કર્યું છે. હજી ગલકા ચડ્યા નથી, આપણે ફરી એને ઢાંકીને ચડવા દઈશું. આપણે હવે થાળી ખસેડીને જોઈ જોઈશું કે ચડી ગયું છે. ગલકા ચડી ગયા છે. હવે આપણે એમાં લાલ મરચું અને ધાણા જીરું નાખીશું અને પછી થોડી વાર એને ખુલ્લું ચડવા દઈશું. થોડી વાર ખુલ્લું ચડવા દીધા પછી શાકમાં કેવી રીતે તેલ છૂટું થઈ જશે. અને હવે આપણે એમાં ખાંડ ઉમેરી દઈશું. એકાદ મિનિટ જેવું આપણે હવે એને ગરમ થવા દઈશું. તેલ છૂટું પડી ગયું છે શાક પર. આપણું શાક હવે તૈયાર થઈ ગયું છે. થોડા ધાણા નાખી દઈશું. તો તૈયાર થઈ ગયું છે આપણું ગલકાનું શાક. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.